सर्वग्राही विकास ना परिणामे खूब मकानों बिल्डिंगों ऑफिसों व्यवसायों इमारतों नी जरूरियात रहे ए पण स्वाभाविक छे। हाईराइज बिल्डिंग एमां वसता लोको हॉस्पिटल फेक्टरीओ मॉल वाणिज्य सेंटर એમાં પણ લોકો ઉપયોગ કરતા હોય છે ત્યારે એમની કોઈ દુર્ઘટના આગ એ બધું બને તો સલામતી અને સુરક્ષા એ પ્રાથમિક આપણી જવાબદારી છે અને આગની ઘટના પણ સ્વાભાવિક છે કે અકસ્માતો દુર્ઘટના પછી એ શોર્ટ સર્કિટ હોય કોઈ પણ જ્વલનશીલ પદાર્થને કારણે પણ આગ લાગતી હોય હમણાં કેમિકલને કારણે કેમિકલ ફેક્ટરીઓમાં આગ લાગી આ બધી વસ્તુ બનતી હોય છે ત્યારે આપણે છેલ્લા 4-5 મહિના થયા ગુજરાતમાં આને નિયંત્રિત કરવા રૂલ્સ રેગ્યુલેશન પ્રોપર બને એ માટે ચર્ચા ચિંતાઓ ઘણી બધી ચાલી આજે હું દાવા સાથે કહીશ કે સમગ્ર ભારતમાં એકમાત્ર રાજ્ય બનશે ગુજરાત કે જેને આ આખી ફાયર રેગ્યુલેશન સિસ્ટમ એને સુવ્યવસ્થિત બનાવી શરૂઆતથી જ એટલે કે જ્યારે કોઈ પણ ઇમારત જ્યાં ફાયર સેફ્ટી રૂલ્સ રેગ્યુલેશનનો અમલ થતો હોય એમના પ્લાન બને ત્યારથી શરૂ કરી એનું બીયુ પછી વારંવાર રિન્યુઅલ આજે પ્રશ્ન થાય છે ને કે ભાઈ ફલાણી હોસ્પિટલમાં આગ લાગી તો એને રિન્યુ કરાવ્યું હતું ફાયર સર્ટિફિકેટ રિન્યુ કરાવ્યું હતું નહોતું કરાવ્યું આ બધા પ્રશ્નો ઉભા થાય છે બીજું ફાયર બ્રિગેડ એ આપણે ત્યાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ સંભાળે છે એટલે કે કોર્પોરેશન મ્યુનિસિપાલિટીઓ આ ફાયરની આખી વ્યવસ્થાઓ સંભાળે છે અમુક રાજ્યોમાં પોલીસ અને ફાયર એક છે ત્યાં પોલીસ સંભાળે છે હવે આપણે ત્યાં ફાયરની આખી વ્યવસ્થાઓ નીચે દરેક કોર્પોરેશન મ્યુનિસિપાલિટીઓમાં છે ફાયરના સાધનો પણ આપણે સરકારની ગ્રાન્ટથી બધાને આપીએ પણ છીએ આગ લાગે છે તો લગભગ 15-20-25 મિનિટમાં પહોંચી પણ જાય છે અને આગ ઠારવા માટેની જે કાંઈ પદ્ધતિઓ છે એમાં એનું એક્સપર્ટાઇઝ એ લોકો ફાયરમેન અને ફાયર ચીફ ફાયર ઓફિસરો બધા એની વ્યવસ્થાઓ કરે છે પરંતુ વખતો વખત આ ચેક કરવું ફાયર સિસ્ટમ લાગેલી છે બરોબર કામ કરે છે કે નહીં રિન્યુઅલ દરેક વસ્તુ થાય છે કે નહીં ફાયર અંગે લોકો પોતે સજાગ છે કે નહીં આ માટેની આખી વ્યવસ્થા એ કરવાનું રાજ્ય સરકારે નક્કી કર્યું છે અમે આપણા રિટાયર એડિશનલ ચીફ સેક્રેટરી તનેજા સાહેબને આ જવાબદારી સોંપેલી ખૂબ સારી રીતે એમને બધા નોર્મ્સ નિયમો બધા બનાવ્યા છે ગુજરાત સરકારે આખી ફાયર અંગેની એક વ્યવસ્થા બનાવીને ડાયરેક્ટર ઓફ ફાયર એવી જગ્યા ઉપસ્થિત કરીને 4 રિજિયોનમાં એ અંગેના પણ અધિકારીઓ નિમણૂક થશે એ લોકો નીચે આ બધા ફાયર સ્ટેશન આવતા હશે એની ટ્રેનિંગ એનો સ્ટાફ એના સાધનો એની તાંત્રિક અને
વ્યવસ્થાઓ એ બરોબર છે કે નહીં, એનું વારંવાર એને સાથે સંવાદ, મીટિંગો, સેમિનારો અને ટ્રેનિંગ સાથે એ બધા સુજ્જ છે કે નહીં એ બધું જોશે. આવી આખી વ્યવસ્થાઓ બહુ સુંદર રીતે આપણે નવી ઊભી કરી રહ્યા છીએ. આવનારા દિવસોમાં સ્વાભાવિક છે ગુજરાતમાં હજારો હાઈરાઈઝ બિલ્ડિંગ છે, અસંખ્ય હોસ્પિટલો છે, અસંખ્ય ફેક્ટરીઓ છે, અસંખ્ય કોમર્શિયલ સેન્ટર્સ આપણા ઊભા થયેલા છે, મોલ છે. તો જ્યાં આ ફાયર સિસ્ટમ આવશ્યક છે અને દુર્ઘટના એને આપણે નિયંત્રિત કરવા માટેના પ્રયત્ન છે, અને થાય તો આ સિસ્ટમ બરોબર કામ કરે છે કે નહીં બધી એનું વારંવાર ચેકિંગ થાય. એટલે આપણે આજે આ બધા નિયમો બનાવ્યા, એને ફાઇનલાઇઝ કર્યા છે. 26 જાન્યુઆરીથી આનું અમલીકરણ આપણે ચાલુ કરશું અને ગુજરાત એવું પહેલું રાજ્ય બનશે કે આખી વ્યવસ્થા ફાયર બ્રિગેડ, ફાયર ઓફિસરો, ફાયર અંગેના ઘણા બધા લેવલે આપણે આ કરી રહ્યા છીએ. આના સાથોસાથે અમે આટલા બધા મકાનો, આટલા બધા બિલ્ડિંગો, હોસ્પિટલો, ફેક્ટરીઓ, તો ફાયર બ્રિગેડનો સ્ટાફ તો લિમિટેડ છે. દર 6 મહિને એને એક્ઝામિનેશન કરવું, ત્યાં જવું, સ્થળ ઉપર બધું બરોબર કામ કરે છે કે નહીં એના રિપોર્ટ આપવા, તો એના માટે અમે એક નવી વ્યવસ્થાઓ ઊભી કરી છે. અને એમાં આ રિન્યુ દરેક એનઓસી છે કે નહીં એ માટે, જેમ આપણે ખ્યાલ હોય તો લિફ્ટમાં પ્રાઇવેટ કંપનીઓને લિફ્ટનું સુપરવિઝનની પણ આપણે છૂટ આપેલી છે. એમની જવાબદારી બનશે કે એ બરોબર ચેક કરીને એને પછી આપે. એમ આમાં પણ આપણે એન્જિનિયરો, એટલે કે મિકેનિકલ એન્જિનિયર, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર, કેમિકલ એન્જિનિયર, એવા બધા નોર્મ્સ પ્રેઝન્ટેશનમાં હમણાં તમને દેખાડશું, એવા બધા યુવાનોને ટ્રેનિંગ આપીને એમને રજિસ્ટ્રેશન કરાવવું પડશે, એમને 1 મહિનાની ટ્રેનિંગ લેવી પડશે અને એમને સર્ટિફાઈડ કરશું, અને એ લોકો પ્રાઇવેટ એજન્સીના સ્વરૂપમાં નીચે કામ કરશે. અને દાખલા તરીકે કોઈ હાઈરાઈઝ બિલ્ડિંગની સોસાયટી છે, એ હાયર કરે કે ભાઈ અમે તમને આ જવાબદારી સોંપી છે, દર 6 મહિને ફરજિયાત તમારે અમારું બધું ચેક કરીને એનઓસી આપવાની છે, અને અમારી બરોબર સિસ્ટમ ચાલે છે કે નહીં એ તમારે એનું ઓડિટ કરવાનું છે અને એને સર્ટિફાઈ કરવાનું છે. તો આમાં અસંખ્ય લોકોને કામ પણ મળશે, રોજગારી પણ મળશે, આવક પણ થશે. એટલે આ બધા એન્જિનિયરોને પણ આની સાથે જોડવામાં આવશે, તો જ આપણે બધે પહોંચી શકશું. નહીતર આમાં ફરિયાદે હતા આવડું મોટું અમદાવાદ. હવે ફાયર બ્રિગેડનો સ્ટાફ આપણે ટોટલ હિસાબ કરીએ તો 300-400-500 લોકો માંડ હશે આપણી પાસે. હવે એ ફાયરના કામ કરે, આટલા બધા બિલ્ડિંગોના તપાસ કરવા જાય, એ બધું કરવું એના માટે અઘરું છે. અને એટલા માટે આપણે એક આખી નવી વ્યવસ્થા અને એમાં ખૂબ લોકો એન્જિનિયરોને જોડીને આ આખી વ્યવસ્થાને સુવ્યવસ્થિત કરીએ છીએ. હું આ અંગે પ્રેઝન્ટેશન કરવા ધનેજા સાહેબને વિનંતી કરું છું કે પ્રેઝન્ટેશન આપે, અને પછી તમારા પ્રેઝન્ટેશન પછી જે પ્રશ્નોત્તરી હશે એના આપણે ચોક્કસ જવાબ આપીશ. મિત્રો નમસ્કાર. બોલો, દબાવ છો ને તમારી લાઈટ. મિત્રો નમસ્કાર. એમ સાહેબે હમણાં જ વિગત આપી કે જીઆઈડીએમ, હું અત્યારે જીઆઈડીએમમાં ડાયરેક્ટર જનરલ તરીકે કામ કરું છું, ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં કામ કરે છે. અને આ સબ્જેક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે સંકળાયેલો હોવાથી આ કામગીરી જીઆઈડીએમને સોંપવામાં આવી કે કેવી રીતે આપણે સિસ્ટમ સુધારી શકીએ. તો હું જે અમે સિસ્ટમ પ્રપોઝ કરી રહ્યા છીએ એની બાબતમાં હું અત્યારે પ્રેઝન્ટેશન કરીશ. નેક્સ્ટ. કોઈ પણ બિલ્ડિંગના લાઈફ સાયકલની અંદર 3 સ્ટેજ અગત્યની હોય છે. એક સ્ટેજ 1 ડિઝાઇન, સ્ટેજ 2 એન્ડ ઓફ કન્સ્ટ્રક્શન, એન્ડ 3rd યુઝ ઓફ બિલ્ડિંગ.
પરંતુ સાથે સાથે એક એવો પણ હોય છે તો અમે એ રીતે ચાર પ્રોસેસ ડિસાઇડ કર્યા કે ડિઝાઇન સ્ટેજ ઉપર કોઈ પણ વ્યક્તિ જ્યારે કોઈ પણ બાંધકામ કરવા માંડે છે, બિલ્ડિંગ બનાવવા માંડે છે, ત્યારે અમને ફાયર સેફ્ટી પ્લાન અપ્રૂવ કરાવવો પડશે. અત્યારે જુદા જુદા કોર્પોરેશનની અંદર, જુદા જુદા રિજન્સની અંદર જુદા જુદા શબ્દો વપરાય છે. કોઈ જગ્યાએ ફાયર ઓપિનિયન છે, કોઈ જગ્યાએ પ્રોવિઝનલ ફાયર. હવે અમે ફાયર સેફ્ટી પ્લાન અપ્રૂવ એ રીતે એને નામ આપવા માંગીએ છીએ. ત્યાર પછી જ્યારે બાંધકામ શરૂ કરી દેતા હોય છે, એનો બાંધકામ પૂરું થઈ જતું હોય છે, તો પછી એમને ફાયર સેફ્ટી સર્ટિફિકેટ આપવા માટે, ફરીથી લેવા માટે એને અરજી કરવાની હોય છે. એને અમે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ અપ્રુવલ નોર્મલ તરીકે કરીએ છીએ. પરંતુ એવા ઘણા બધા કેસીસ છે જેમાં લોકોએ વગર પરવાનગી બાંધકામો કરી દીધા છે, એમાં ફાયર સેફ્ટીની શું પરિસ્થિતિ છે, એના માટે રેગ્યુલરાઇઝેશન પણ એક મોટો ઇસ્યુ છે. તો એને પણ અમે કેપ્ચર કરી રહ્યા છીએ. એન્ડ જ્યારે બાંધકામ બંધાઈ જાય, ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ઇસ્યુ થઈ જાય, ત્યારે એને સમયાંતરે રિન્યુઅલ કરવાની જવાબદારી પણ હોય છે. તો આ રીતે ત્રણ સ્ટેજ, ચાર પ્રોસેસ અમે આઈડેન્ટિફાઈ કર્યા છે. નેક્સ્ટ, હવે આ પ્રોસેસ ફ્લો બનાવવા માટે અમે ઇન્ડિયામાં અમુક રાજ્યોનો જે કાર્યવાહી ચાલે છે એના પ્રોસેસ ચાલી છે એનો પણ અભ્યાસ કર્યો. ઇન્ટરનેશનલી યુનાઇટેડ કિંગડમમાં, સિંગાપુરમાં કયા ગુડ પ્રેક્ટિસ છે એને ધ્યાનમાં લઈને, અને ખાસ કરીને આપણો જે એક્ટ છે 2013, 2014માં રૂલ્સ છે, અને 2016ની અંદર રેગ્યુલેશન્સ છે, અને પછી RFO અને CFO સાથે ચર્ચા કરીને અમે આ ચાર પ્રોસેસીસ નક્કી કર્યા છે, અને તે અમે ભલામણ સરકારને કરી રહ્યા છીએ. એ ચાર પ્રોસેસીસ જે છે, એ ફાયર સેફ્ટી પ્લાન અપ્રુવલ, બીજો ફાયર સેફ્ટી સર્ટિફિકેટ અપ્રુવલ, ત્રીજો ફાયર સેફ્ટી સર્ટિફિકેટ અપ્રુવલ રેગ્યુલરાઇઝેશન, અને ચોથું જે છે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ રિન્યુઅલ. નેક્સ્ટ, પછી અમે કરંટ અને પ્રપોઝ પ્રોસેસ શું હોવો જોઈએ. અત્યારે કરંટ પ્રોસેસમાં શું શું તકલીફો છે એ ધ્યાનમાં કરીને નવો પ્રોસેસ શું હોવો જોઈએ એ અમે તૈયારી કરી છે એના માટે. નેક્સ્ટ, સોરી, ગો બેક. હા, હવે ખાસ કરીને આ સ્લાઇડ જે છે એ રેગ્યુલરાઇઝેશન માટે છે. મોટી સંખ્યામાં જે બિલ્ડિંગ છે, બીજી પ્રિમાઇસિસ છે, જેના માટે ફાયર સેફ્ટી સર્ટિફિકેટની જરૂરિયાત હોય છે, એની પાસે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ નથી. તો એના માટે પણ એક રૂટ નક્કી કરવામાં આવ્યું છે, અને જેમાં પણ ફાયર સેફ્ટી ઓફિસર, જેની ચર્ચા હું થોડા સમયમાં કરીશ, એને પણ એક રોલ આપવામાં આવ્યો છે. એનો પ્રોસેસ પણ આ પ્રમાણે આપણી જોડે શેર કરી રહ્યા છીએ. નેક્સ્ટ, રિન્યુઅલ. ખાસ કરીને અત્યારે રિન્યુઅલ માટે એક તો કામના ભારણના લીધે તે રિન્યુઅલ સમયસર થઈ શકતા નથી, અને એ જે નોર્મલ ફાયર સેફ્ટી સ્ટાફ છે એને કેવી રીતે કોમ્પ્લિમેન્ટરી સપ્લિમેન્ટ કરી શકાય, એના માટે કાયદામાં જ એ ફાયર સેફ્ટી ઓફિસરની જોગવાઈ છે સેક્શન નંબર 12ની અંદર. એને કેવી રીતે આ રિન્યુઅલ માટે ઉપયોગ કરી શકાય એના માટેની ખાસ એક્સરસાઇઝ અમે કરી છે, અને એના માટેનો એ પ્રોસેસ આપણી સામે સમક્ષ છે કે આ રીતે જે છે રિન્યુઅલનો પ્રોસેસ મૂકવામાં આવશે. નેક્સ્ટ, હવે એ ફાયર સેફ્ટી ઓફિસર્સના કેટેગરાઇઝેશન માટે ભલામણ છે, એના માટે ક્વોલિફિકેશન ક્રાઇટેરિયા છે, રોલ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટી છે, અને કેવી રીતે ફાયર સેફ્ટી ઓફિસરનું એમ્પેનલમેન્ટ કરવામાં આવશે, એ આ ચાર મુદ્દા બહુ અગત્યના છે, જેના ઉપર હું થોડુંક ધ્યાન આપને ખેંચીશ. ફાયર સેફ્ટી ઓફિસર્સ, ફર્સ્ટ વન, કેન વી ગો ટુ ધ નેક્સ્ટ વન. અત્યારે જે ટાઈપ ઓફ બિલ્ડિંગ છે, એ ટાઈપ ઓફ બિલ્ડિંગની અમે જુદી જુદી કેટેગરીઝ બનાવી છે, એમાં ત્રણ કેટેગરીમાં અમે ભાગ પાડ્યા છે. એકને અમે ખાસ કરીને GDCR, જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન, પછી નેશનલ બિલ્ડિંગ કોડ, એને ધ્યાનમાં લઈને એક પ્રકારની ટાઈપ ઓફ બિલ્ડિંગ જેમાં લગભગ 9 કેટેગરી છે, એ અમે એક પ્રકારના FSO, જેને અમે FSO જનરલ તરીકે અહીંયા ઇન્ડિકેટ કરી રહ્યા છીએ, એ એની કામગીરી પૂરી કરશે, એને એ જવાબદારી સોંપવામાં આવશે. નેક્સ્ટ, આ જે છે એ ફાયર સેફ્ટી ઓફિસર, એ તો જનરલ છે, એ Grade 1માં આવે છે. પછી Grade 2ની અંદર અમે કહીએ છીએ FSO એડવાન્સ. આ FSO એડવાન્સને જુદા પ્રકારની બિલ્ડિંગ પ્રિમાઇસિસ, જે ખાસ કરીને NBC નેશનલ બિલ્ડિંગ કોડની અંદર અથવા તો GDCRમાં છે, એમાંથી કરીને જેમાં થોડી
વધારાનો એક્સપિરિયન્સ જોઈએ છે, વધારાની સ્કિલ્સ જોઈએ છે, એને આ કેટેગરીમાં અમે મૂક્યા છે. નેક્સ્ટ ત્રીજી કેટેગરી જે છે એ છે સ્પેસિફિક, એટલે કે ફાયર સેફ્ટી ઓફિસર સ્પેસિફિક. એમાં ખાસ કરીને એમાં બહુ જ વધારે સમજની જરૂર છે, એક્સપિરિયન્સની જરૂર છે, અને આ કેટેગરીમાં મૂક્યા છે. એ રીતે અમે ત્રણ કેટેગરી બનાવી છે, એને એફએસઓ જનરલ, એફએસઓ એડવાન્સ અને એફએસઓ સ્પેસિફિક. નેક્સ્ટ હવે એના માટે શું કઈ રીતે અમે એ લોકોને આઈડેન્ટિફાઈ કરીએ અને એમ્પેનલ કરીએ, એના માટે ક્વોલિફિકેશન ક્રાઇટેરિયા આ સ્લાઇડમાં અમે આપ્યા છે. ખાસ કરીને જનરલ માટે અગર કોઈ માસ્ટર્સ છે ફાયર એન્ડ સેફ્ટીમાં, તેઓ ઓછા છે. બેચલર ઓફ એન્જિનિયરિંગ ફાયર સેફ્ટી અને ફાયર ઇન્સ્પેક્ટર છે, બીએસસી ફાયર એન્ડ સેફ્ટી છે, અને કોઈ પણ એન્જિનિયર જે કેમિકલ, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ ઓર સિવિલ હોય, એના માટે કોઈ પણ એક્સપિરિયન્સની જરૂર નથી. એને ફક્ત બેસિક કોર્સ ઇન ફાયર એન્ડ લાઇફ સેફ્ટી ઓડિટ કરવાનું રહેશે, જે સરકાર ગોઠવી આપશે. એ સરકાર પાસે એક ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે જે કાયદા મુજબ જ બનાવવામાં આવી છે, એને એ કામગીરી સોંપવામાં આવશે, અને જરૂર જણાશે તો જીઆઈડીએમ એને સપોર્ટ કરશે. નેક્સ્ટ ફાયર સેફ્ટી ઓફિસર જે એડવાન્સ કેટેગરીમાં છે, એના માટેની મિનિમમ ક્વોલિફિકેશન જુદી છે. એના માટે જે લોકો ડિવિઝનલ ઓફિસર, જે લોકો પહેલા ફાયર બ્રિગેડમાં કામ કર્યું હોય અથવા તો સ્ટેશન ઓફિસર જેને કામ કર્યું હોય, જેને આ પ્રકારનો અનુભવ હોય, એના માટે કોઈ પણ પ્રકારના એક્સપિરિયન્સની જરૂર નથી. પરંતુ એને એડવાન્સ કોર્સ ઇન ફાયર એન્ડ લાઇફ સેફ્ટી ઓડિટ જે સરકાર ગોઠવી આપશે, એમાં એને પાર્ટિસિપેટ કરીને અસેસમેન્ટ અને ટેસ્ટ પાસ કરવો પડશે, તો જ એ ફાયર સેફ્ટી ઓફિસર એ તરીકે એડવાન્સ કેટેગરી તરીકે એમ્પેનલ થશે. પરંતુ જે બીજા છે, સબ ઓફિસર એને 5 સાલની મિનિમમ વર્ક એક્સપિરિયન્સ હોવો જોઈએ, બી ફાયર એન્ડ સેફ્ટી જેને કોઈ પણ પ્રકારનો અનુભવ ના હોય, તેને 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ, એ જ રીતે બીએસસી ફાયરને 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ, અને બેચલર જે છે જેને કોઈ દિવસે ફાયરનું કામ ના કર્યું હોય એને 5 વર્ષના અનુભવની એ જોગવાઈ અમે આ રીતનું ભલામણ સરકારને કરી રહ્યા છીએ. નેક્સ્ટ નાવ જે ત્રીજી કેટેગરી છે એફએસઓ સ્પેશિયલિસ્ટ, એ એફએસઓ સ્પેશિયલિસ્ટની અંદર, કારણ કે સ્પેશિયલિસ્ટ કેટેગરીમાં આવે છે જેમાં ઇન્ડસ્ટ્રી પણ આવી જાય, બહુ મોટી મોટી બિલ્ડિંગો આવશે, એના માટે વધારે કોમ્પિટન્સની જરૂર છે, એના માટે જે વર્ક એક્સપિરિયન્સનો ક્રાઇટેરિયા છે એ જુદો છે. મિનિમમ 5 યર્સ છે અને મેક્સિમમ જે છે 10 વર્ષનો અનુભવ એનો હોવો જોઈએ, અને એને પણ સ્પેશિયલાઇઝ કોર્સ ઇન ફાયર એન્ડ લાઇફ સેફ્ટી એ કરવાનું રહેશે, તો જ એમ્પેનલ થશે, તો જ આ પ્રકારની કામગીરી કરી શકશે. કારણ કે ફાયર સેફ્ટીનું ઇન્સ્પેક્શન કરવાનું, ફાયરને રિલેટેડ જે કંઈ કામગીરી છે, એક સ્પેશિયલ કામગીરી હોવાના કારણે આ તાલીમ બહુ જ જરૂરી છે. નેક્સ્ટ રોલ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટીઝમાં અત્યારે હું ડિટેલમાં નહીં જઈશ, પરંતુ એફએસઓના શું રોલ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટી રહેશે, કાયદાની કલમ 12ની અંદર એની જોગવાઈ છે, એ પ્રમાણે એને આ કામગીરી કરવાની રહેશે. હવે એફએસઓનો એમ્પેનલમેન્ટ પ્રોસેસ શું રહેશે? એફએસઓનો એમ્પેનલમેન્ટ પ્રોસેસ એ રહેશે કે સૌથી પહેલાં એ રજિસ્ટ્રેશન કરાવશે. એના માટે એ ડેડિકેટેડ પોર્ટલ જેને અમે નામ આપી રહ્યા છીએ ફાયર સેફ્ટી કોપ, ફાયર સેફ્ટી કોપ એટલે કે ફાયર સેફ્ટી કમ્પ્લાયન્સ પોર્ટલ. તો એ પોર્ટલ ઉપર જે અત્યારે એનું કામ ચાલી રહ્યું છે, ડિઝાઇન થઈ રહ્યું છે, એના ઉપર રજિસ્ટ્રેશન કરશે, એને જે ડોક્યુમેન્ટ્સ જરૂરી છે એ રજૂ કરવાના રહેશે, એ ડોક્યુમેન્ટ્સની સ્ક્રુટિની કરવામાં આવશે. સ્ક્રુટિની કર્યા પછી એને ટ્રેનિંગ પ્રોગ્રામ માટે વ્યવસ્થા કરવી પડશે, એ ટ્રેનિંગમાં ભાગ લેશે, ડિપેન્ડિંગ અપોન કે એફએસઓ જનરલ છે કે એફએસઓ એડવાન્સ છે કે એફએસઓ, એને જુદા જુદા સમયની ટ્રેનિંગ એને લેવી પડશે. પછી દરેક ટ્રેનિંગના અંતે એને એક અસેસમેન્ટ ટેસ્ટમાં ભાગ લેવાનું રહેશે, અને એમાં એ ક્લિયર કર્યા પછી એ એમ્પેનલમેન્ટ થશે. એનો પણ આખો પ્રોસેસ ફ્લો ચાર્ટ અમે બાજુમાં જે બતાવવામાં આવ્યું છે. નેક્સ્ટ આ રીતે ટ્રેનિંગ એન્ડ કેપેસિટી બિલ્ડિંગ જે એમની મારા મંતવ્ય મુજબ બહુ જ અગત્યની બાબત છે. અત્યારે ટ્રેન્ડ અને એવા લોકો મળતા નથી, તો એને આ 3 પ્રકારની જુદી જુદી પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવશે. કરિકુલમ બાબતમાં અમે અમારી કામગીરી ચાલુ છે, લગભગ નક્કી થઈ ચૂક્યો છે, પરંતુ હવે અગત્યનું એ છે કે
એફએસઓ જનરલને 4 અઠવાડિયાની તાલીમ આપવામાં આવશે. એ તાલીમ ફાયર સેફ્ટી ઇન્સ્ટિટ્યૂટ જે અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટની છે ત્યાં પણ આપી શકાય, જીએડીએમને પણ આપી શકાય, અને જ્યાં જ્યાં સગવડ હોય દરેક રીજન, અત્યારે 13 રીજન છે, 8 મ્યુનિસિપલ કોર્પોરેશન એની જોડે જોડે 5 બીજા રીજન સરકારે જાહેર કર્યા છે, એ 13 રીજનની અંદર જે એના રિજનલ સેન્ટર છે એમાં પણ એ તાલીમ આપી શકાશે. એડવાન્સ એના માટે 6 વીક્સનો કોર્સ છે અને પછી સ્પેશિયલાઇઝે છે અને 8 અઠવાડિયાનો કોર્સ કમ્પ્લીટ કરવો પડશે. ટેસ્ટ કર્યા પછી એમ પેનલ થઈ શકશે. નેક્સ્ટ, સૌથી વધારે અગત્યનું કામ એ છે, આજની તારીખે જુદા જુદા કોર્પોરેશનમાં, જુદા જુદા રિજન્સમાં જુદા જુદા પ્રકારના પ્રોસેસ ફોલો થઈ રહ્યા છે, પરંતુ હવે એને સ્ટેન્ડર્ડાઇઝ કરવામાં આવશે. તો એનબીસી નેશનલ બિલ્ડિંગ કોડની અંદર અને આપણા જીડીસીઆરની અંદર 13 ટાઈપની બિલ્ડિંગ્સ ને ફાયર સેફ્ટી સર્ટિફિકેટની જરૂરિયાત હોય છે. એ 13 ફર્ધર કેટેગરાઇઝેશન, એમાં 55 સબ કેટેગરી બને છે અને દરેક સબ કેટેગરી માટે 4 પ્રોસેસિસની પોસિબિલિટી છે. એટલે કે ફાયર સેફ્ટી પ્લાન અપ્રુવલ લેવાનું રહી શકે, ફાયર સેફ્ટી સર્ટિફિકેટ લેવાનું રહેશે, કદાચ રેગ્યુલરાઇઝેશનનો પણ ઇસ્યુ હોઈ શકે, અને ચોથું જે છે રિન્યુઅલનો પણ ઇસ્યુ હોઈ શકે. એ રીતે 55 સબ કેટેગરી માટે, દરેક સબ કેટેગરીમાં 4 પ્રોસેસ માટે 220 એક ચેકલિસ્ટ બનાવવામાં આવી રહી છે, જે આ પોર્ટલ ઉપર મૂકવામાં આવશે. એટલે કે કોઈ પણ વ્યક્તિ આ ચેકલિસ્ટના આધારે પોતાની અરજી કરી શકશે, એને ટ્રાન્સપેરન્સી મળશે, સ્પીડ આવશે, એ બધી વ્યવસ્થા આ પોર્ટલ મારફતે અમે કરવા માંગીએ છીએ. નેક્સ્ટ, પોર્ટલ ડિઝાઇન થઈ રહ્યું છે, એની કામગીરી ચાલે છે અને ટૂંક સમયમાં જ એ કામગીરી પૂરી થઈ જશે. સ્ટેન્ડર્ડ એપ્લિકેશન એટલે કે ડાઉનલોડેબલ, એટલે કે કોઈને કોઈ પણ પ્રકારની અરજી કરવાની છે તો એ કમ્પ્યુટર ઉપર જાય, એ પોર્ટલ ઉપર જાય, ત્યાં પોતાની કેટેગરી સિલેક્ટ કરે, ત્યાં એમને એપ્લિકેશન મળી રહેશે, એને ભરી દેવાની છે, તે પછી ઓનલાઈન એન્ડ ટુ એન્ડ સોલ્યુશન મારફતે એ ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટમાં જશે, અથવા તો CFO RFO પાસે જશે, અથવા તો FSO પાસે જશે, અને એન્ડ ટુ એન્ડ સોલ્યુશન અમે બનાવવા માંગી રહ્યા છીએ અને થઈ જશે. પ્રોસેસ ફોર રજિસ્ટ્રેશન અને પેનલમેન્ટની કાર્યવાહી પણ ચાલુ છે. 220 જે મેં હમણાં વાત કરી કે 220 પ્રી રેક્વિઝિટ સ્ટેન્ડર્ડ ચેકલિસ્ટ દરેક સબ કેટેગરી માટે આ પોર્ટલ ઉપર જ ઉપલબ્ધ રહેશે. એટલે કે કમ્પ્લીટ ટ્રાન્સપેરન્સી, એને કોઈ જગ્યાએ જવાની જરૂર નથી, અને ફક્ત એ ચેકલિસ્ટ પ્રમાણે જ એને બધી વિગતો ભરી દેવાની છે અને એ પ્રમાણે એને કાર્યવાહી કરવાની રહે છે. એક સૌથી અગત્યની વાત એ છે કે અગર કોઈ પણ FSO એમ્પેનલમેન્ટ કર્યા પછી બરોબર રીતે કામગીરી નહીં કરે અથવા તો કમ્પ્લાયન્સ બરોબર નહીં હોય તો એના માટેની પેનલ્ટી અને પનિશમેન્ટ પ્રોવિઝન્સ પણ અત્યારે અમે કાયદાને અનુરૂપ કાયદામાં ધ્યાનમાં રાખીને પ્રપોઝ બનાવી રહ્યા છીએ અને સરકારને પ્રપોઝ કરીશું. ઓનલાઈન પોર્ટલનું નામ જે સરકારે નક્કી કર્યું છે એ રહેશે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ કમ્પ્લાયન્સ પોર્ટલ, એટલે કે ફાયર સેફ્ટી કોમ. નેક્સ્ટ, એક બ્રીફ ઓવરવ્યૂ અહીંયા છે કે સામાન્ય રીતે જ્યારે ફાયર સેફ્ટી પ્લાન અપ્રુવલ છે તેમાં અમે પ્રપોઝ કરી રહ્યા છીએ કે જ્યારે પણ કોઈ એપ્લિકેશન આવે તો 21 દિવસની અંદર એ એપ્લિકેશન મંજૂરી કે ના મંજૂરી અને ડિસ્પોઝ ઓફ કરી દેવી જોઈએ. મંજૂર કરવા લાયક છે તો મંજૂર કરી દેવી જોઈએ, ના મંજૂર કરવા લાયક હોય તો સજેશન સાથે જે કોઈ એપ્લિકન્ટ છે એની પાસે પાછું મોકલી દેવું જોઈએ. પછી ફરીથી જ્યારે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ અપ્રુવલ માટે એપ્લિકેશન આવે તો પણ 21 દિવસની અંદર એનું ડિસ્પોઝલ કરી રાખવું જોઈએ. અને ખાસ કરીને રિન્યુઅલની કેસની અંદર જે અમે FSO મારફતે કરાવવા માંગીએ છીએ, એ રિન્યુઅલ જે છે એ સામાન્ય રીતે 5 વર્કિંગ ડેઝની અંદર સામાન્ય રીતે હોવું જોઈએ. એમાં કોઈ ડિફિકલ્ટી આવશે તો તે પ્રમાણે અમે જોઈશું. પહેલા કેસની અંદર FSOનો રોલ ખાસ કરીને જોઈએ તો FSOનો રોલ આઇટમ નંબર 3 અને આઇટમ નંબર 4માં છે. અચ્છા, એ પણ નક્કી કરી રહ્યા છે કે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ અપ્રુવલની જે વેલિડિટી છે એ 3 વર્ષ માટે રહેશે. અગર રેગ્યુલરાઇઝેશનનો કેસ હશે તો એને 2 વર્ષ એની વેલિડિટી રહેશે અને રિન્યુઅલનો કેસ હશે તો પણ 2 વર્ષ રહેશે.
પરંતુ જેમાં રેગ્યુલરાઇઝેશનના કેસની અંદર જ્યારે બે વર્ષ માટે એને રેગ્યુલરાઇઝ કરી આપવામાં આવશે ત્યારે એફએસઓ એટલે કે ફાયર સિસ્ટમ ઓફિસરને દર છ મહિને એને ચેક કરવાનું રહેશે અને એ ચેક આ પોર્ટલ ઉપર મૂકવાનું રહેશે જેથી એમાં જે પણ સ્ટેક હોલ્ડર છે એને એ બાબતની બધી જ ખબર હોય. એ જ રીતે રિન્યુઅલના કેસની અંદર પણ જ્યારે એ રિન્યુ કરે બે વર્ષ માટે પરંતુ દર છ મહિને એને એનું ઇન્સ્પેક્શન કરવું પડશે અને ઇન્સ્પેક્શન રિપોર્ટ જે છે એ પોર્ટલ ઉપર બતાવવું પડશે જેથી કોઈ પણ વ્યક્તિ એને જોઈ શકે. એ રીતની એક વ્યવસ્થા અમે બનાવી રહ્યા છીએ. નેક્સ્ટ થેન્ક યુ. ટૂંકમાં અત્યાર સુધી આ રિન્યુઅલનું કંઈ નક્કી નથી હોતું. આટલા બધા જગ્યાએ ક્યારે કોણ કરે એ પરિસ્થિતિ એટલે ઘણા બધા પ્રશ્નો ઊભા થતા હતા. એને સરળીકરણ કરી વ્યવસ્થા બનાવી કે ભાઈ દર છ મહિને ચેક કરવાનું જ છે બધું અને એનો રિપોર્ટ સબમિટ થવો જ જોઈએ અને એના માટે આ પ્રકારે કેટેગરી વાઇઝ એફએસઓ ફાયર સેફ્ટી ઓફિસર્સ એની નિમણૂક માટે પોર્ટલમાં રજીસ્ટ્રેશન ઓપન કરી નાખ્યું છે, એનું ક્વોલિફિકેશન નક્કી કરી દીધું છે અને એ લોકો એ પોતે આ એજન્સી પોતાની જ ઊભી કરીને કામ કરી શકશે અને એને જે કંઈ ફી છે એ જે સ્ટેક હોલ્ડર એટલે કે જેનું બિલ્ડિંગ છે, જેની હોસ્પિટલ છે, જેનું એ લોકો એની સાથે નક્કી કરી અને પોતાનું દર છ મહિને એ નિયમિત થાય ચેકિંગ અને રિન્યુ એ કર્યા કરશે અને વેલિડિટી જે છે એ આપણે નવું બિલ્ડિંગ હશે તો 3 વર્ષ અને પછી દર 2 વર્ષે એની વેલિડિટી છે, દર 6-6 મહિને અવશ્ય એને ચેક કરવાનું રહેશે. આ રીતે આપણે એક નવો આખો ફાયર સેફ્ટી અંગેના નિયમો આપણે લઈ આવ્યા છીએ. ગુજરાત સૌથી પહેલું રાજ્ય છે આખા ભારતમાં કે આખું ફાયર સેફ્ટીના નિયમો સાથે આપણે આગળ વધી રહ્યા છીએ. બે વાત મિક્સ ન કરો. અત્યારે જે આપણે અત્યારે પ્રેઝન્ટેશન કર્યું છે જે છે એ હવે આપણે આના કાયદા અને આના નિયમો આપણે બનાવ્યા. હવે એ નિયમોનું અમલીકરણ માટેની પણ એક વ્યવસ્થા બનાવી, કારણ કે કમિશનર છે અમદાવાદ. હવે અમદાવાદમાં 1000 પ્રોપર્ટી છે તો કમિશનર કોના મારફત ચેક કરાવે, શું કરાવે એવી કોઈ વ્યવસ્થા ભૂતકાળમાં નહોતી. ફાયર બ્રિગેડ મેં તમને કીધું એક લિમિટેડ સ્ટાફ, એ ફાયરના રૂટિન કામ સાથે આ બધું કરવું એ એના માટે શક્ય નહોતું. એટલે વ્યવહારિકતાને અને વહીવટી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખી આખી એક નવી વ્યવસ્થા આપણે આજે ઊભી કરી રહ્યા છીએ અને તમે જે કીધું એ જ વાતને ધ્યાનમાં રાખ્યું છે કે ભૂતકાળમાં કોઈ આ અંગેનું મિકેનિઝમ ન હોવાને કારણે આપણે કરી શકતા નહોતા. હવે એક નવું મિકેનિઝમ ઊભું કરી અને આપણે પહોંચી વળશું. પેલા તો 26 જાન્યુઆરી થી આ પોર્ટલ અમલમાં આવી જશે, લોકો એપ્લાય કરવા માંડશે, પછી એની ટ્રેનિંગ સ્ટાર્ટ થશે અને પછી એ ક્વોલિફાઈડ થશે. 26 જાન્યુઆરી સુધી આજે આ બધા નિયમ સરકારે એપ્રુવ કર્યા છે એટલે આને મંજૂરી આપી. હવે એના ઉપર આ લોકો કામ શરૂ કરશે. કામ શરૂ કરવા માટે એને 15-20 દિવસની આવશ્યકતા છે એટલે 26 જાન્યુઆરીથી આ આખી યોજના શરૂ થાય છે. પોર્ટલ સ્ટાર્ટ થઈ ગયું હશે, લોકો એપ્લાય કરશે
એની સ્કૂટીની થશે, પછી એની ટ્રેનિંગ થશે અને પછી લોકો કામ કરશે. ફીઝમાં જેમ મેં કીધું ને, પ્રાઇવેટ કંપનીઓ જેમ દાખલા તરીકે આર્કિટેક્ટ, પ્લાન તમારે ફરજિયાત પાસ કરાવવાનો જ છે. મકાન બનાવવું હોય તો હવે પ્લાન કોણ બનાવે? તો પ્રાઇવેટ આર્કિટેક્ટ. એની ફી કોણ આપે? તો જેને મકાન બનાવવું છે એને ફી એની આપવાની છે. લિફ્ટ તમે નાખો તો લિફ્ટનું બધું કાયદેસર કરવાની વ્યવસ્થા, એનું ચેકિંગ, એના રિપોર્ટ્સ કોણ આપે? તો જે યુઝ કરે છે એ જ આપે. જે રીતે આપણે કહીએ છીએ કે ભાઈ સરકારે કીધું કે બધા હિસાબ ઓડિટ કરવાના, 40 લાખથી ઉપર ટર્ન ઓવર હોય એને, તો કોણ ઓડિટ કરશે? તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. એની ફી કોણ આપે? તો જે કંપની હોય એને એની ફી આપવાની. એમ આની પણ ફી એ જે તે બિલ્ડિંગ યુઝર એ ફી એની આપશે. ફી પછી જેને ઓપન કોમ્પિટિશન છે. આમાં એવું છે કે એટલે જ આપણે ક્વોલિફિકેશનમાં ઓપન બહુ મોટું કર્યું છે. આજે સિવિલ એન્જિનિયર, મિકેનિકલ એન્જિનિયર, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર, કેમિકલ એન્જિનિયર બહુ મોટી સંખ્યા છે આપણી પાસે, અને એ બધાને છૂટ આપી છે. એટલે સ્વાભાવિક છે કોમ્પિટિશન થવાની છે. આજે માની લો મને લાયસન્સ મેળવ્યું, એમને મેળ્યું, એમને મેળ્યું, અને તમારે કામ કરાવવું છે, હું મનમાંની ફી લઈશ તો તમે મને નથી આપવાનું, કારણ તમારી પાસે બીજા 5 ઓલ્ટરનેટિવ છે. તો વ્યાજબી ફી તમે આપવાના છો અને વ્યાજબી ફી લઈને માણસ કામ કરવાનો છે. એટલે આ બધું ઓટોમેટિક એની વ્યવસ્થાઓ ગોઠવાશે. હું જવાબ એટલા માટે નહીં આપી શકું કારણ કે હું એ ડિપાર્ટમેન્ટમાં નથી. ભલામણ થઈ ગઈ, મંજૂર થઈ ગઈ, બધું આવી ગયું, એટલે કહું છું કે આમાં એફએસઓની જવાબદારી એમના પૂરતી જ રહેશે. દાખલા તરીકે હું એફએસઓ છું, તમારું બિલ્ડિંગ છે, મેં 6 મહિને મેં તમને રિન્યુઅલનું સર્ટિફાય કરી દીધું કે તમારે બિલ્ડિંગમાં બધી ફાયર વ્યવસ્થા બરોબર છે, બધા સાધનો કામ કરે છે, મેં વિઝિટ કરી છે, મેં જોયું છે અને બધું ફાયરની દ્રષ્ટિથી પ્લાન જે મંજૂર થયો છે એ જ મુજબ તમારું બધું ચાલે છે. મેં સાચું સર્ટિફિકેટ આપ્યું કે ખોટું આપ્યું? તો મેં તમને આપ્યું અને એને વેલિડિટી આપણે ગણી. હવે એ પકડાય કે મેં તમને ખોટું સર્ટિફિકેટ આપી દીધું છે, તો મારા ઉપર પગલાં લેવાશે એફએસઓ ઉપર, અને એ એફએસઓ એને માટે જવાબદાર ગણાશે. પછી એમાં બીજા પોલીસને એને કંઈ સંબંધ જ નથી. દાખલા તરીકે કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે ખોટું કર્યું સ્કેમ, તો કઈ ઇન્કમટેક્સ ઓફિસર મરે નહીં, તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એના રૂલ્સ મુજબ પનિશ થાય. એમ આના એફએસઓ ના રૂલ્સ મુજબ એફએસઓ પનિશ થાય એ રીતે થશે. વધારે ને બે બેની બે 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 ભાઈ બીજી આગ, આગ એટલે સામાન્ય બાબત છે. બે બે ઘટના આપણા માટે બહુ ગંભીર બંને ઘટના ગણી જે જેમાં જીવ હાનિ થઈ છે. અને આમાં આવી જાય છે ને કેટેગરી, દરેક કેટેગરી અલગ અલગ કરી છે. એમાં કેટેગરીમાં આવી જશે હોસ્પિટલો, એમાં આવી જશે ફેક્ટરીઓ, એમાં આવી જશે બિલ્ડિંગો, એમાં આવી જશે રેસ્ટોરન્ટો, એમાં આવી જશે બધું આમાં આવશે. જીડીસીઆર એટલે કે બાંધકામના રૂલ્સ રેગ્યુલેશન માટેનો જીડીસીઆર આપણો છે, એમાં સ્પષ્ટ છે કે 15 મીટરથી ઉપરની હાઇટના મકાનો, એટલે કે લો રાઇઝ બિલ્ડિંગથી ઉપર હાઈ રાઇઝ જેટલા છે, જેટલા શોપિંગ મોલ્સ છે, જેટલા
માણસોની મોટી ગેધરિંગ, દાખલા કોઈ ટોકીસ બનાવે તો એને ફાયર નોર્મ્સ લાગુ પડે, કોઈ બેન્કવેટ હોલ બનાવે, કોઈ હોટલ બનાવે તો એને ફાયર નોર્મ્સ લાગુ. જ્યાં ફાયર નોર્મ્સ લાગુ પડે છે ત્યાં આનો અમલ લાગુ પડશે, જ્યાં ફાયર નોર્મ્સ નથી ત્યાં જરૂર નહીં. ઘણા વર્ષ પહેલા આપણે ડાયરેક્ટરની જગ્યા ઉપર કરીએ, ઘણા વર્ષ પહેલા કેન્દ્ર સરકારે